ત્યારે સઘળી પરિસ્થિતિ બદલાય છે. દેવની એવી ઈચ્છા છે કે સ્તુતિ આરાધના માં એટલું મોટું પરાક્રમ છે, મારા લોકો જાણે. દેવનો આત્મા એ સ્તુતિ આરાધના દરમિયાન ઉતરી આવે છે. જ્યારે જ્યારે એના લોક સ્તુતિ કરે છે ત્યારે પરિસ્થિતિ બદલાય છે. અને એટલા માટે આજે પરમેશ્વરનું વચન એમ કહે છે કે દરેક સંજોગોમાં દેવની આભાર સ્તુતિ કરો. ખરેખર દેવના નામને ધન્યવાદ આપીએ. દાઉદના જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ હતી, સંઘર્ષમય પરિસ્થિતિ, હતાશાઓ, નિરાશાઓ, એવા સમયે એનો આત્મા જ્યારે નિર્ગત થઈ ગયો, એનો આત્મા જ્યારે હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, ત્યારે ગીતશાસ્ત્ર 103મો અધ્યાય અને 1-5 કલમમાં શું કહે છે આપણે જોઈએ. હે મારા આત્મા, હાલેલુયા, એ સમયે દેવના નામને ધન્યવાદ આપે છે કે હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન, એના આત્માની સાથે વાત કરી. નિરાશાના સમયની અંદર, હતાશાના સમયની અંદર એણે એના આત્માની સાથે એમ કીધું કે હે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યમાન. અને આગળ શું કહે છે પછી, મારા ખરા અંતકરણથી તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હાલેલુયા. આ સમય ખરેખર આપણે દેવના નામને સ્તુત્યમાન. દાઉદ એની નિરાશાના સમયને એ સ્તુતિ આરાધનાથી બદલી નાખી. એ વાતાવરણને, એ પરિસ્થિતિને, એ સંજોગોને એને સ્તુતિ આરાધનાથી બદલી નાખી. એ નિરાશ થયેલા આત્માની સાથે એને જાતે વાત કરી કે હે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તો ભૂલી ના જા. આ પાછલા દિવસોની અંદર તમારા જીવનની અંદર દેવે અજાયબ અને અદ્ભુત કાર્ય કર્યું હશે. એ સમયોને, એ પરિસ્થિતિને, એ બાબતોને તમે ભૂલી ના જશો, પણ આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરો. હે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તો ભૂલી ના જા. હાલેલુયા. પ્રભુની